नमस्कार विद्यार्थी मित्रों, हूँ खत्री भावेश, मार यूट्यूब चैनल में आपनु स्वागत करू छू। मार गया यूट्यूब ना वीडियो में आपणे धोरण 11 ना विषय आंकड़ाशास्त्र ना चैप्टर नंबर 3 मध्यवर्ती स्थिति ना माप में आपणे प्रथम माप समांतर मध्यक अने तेना सूत्र शीखी गया था। आज आपणे एने आगळ वधारता ज्यारे माहिती आपणने सतत अने वर्गीकृत अने सतत माहिती आपेली होय तो मध्य कई रीते शोधी शकाय ए आपणे आजे शीख्या छीए। तो शुरुआत करीए आपणे मध्यकमां। ज्यारे माहिती वर्गीकृत अने सतत आपेली होय त्यारे स्वाध्याय 3.1 मां दाखला नंबर 4 जोईए। आपणे रकम आ रीते आपी छे कि विद्यार्थीओना एक समूहना एक कसोटीना गुण नीचे मुजब छे। विद्यार्थी गुण ना मध्यक शोधो। गुण अपने आपेला है 0 થી 10, 10 થી 20, ए रीते अपन 60 થી 70। विद्यार्थी संख्या एट के एफ आई अपन आपेला है 3, 5, 12, 16, 11, 5 અને 4। तो रकम ने लखी दी अपने गुण 0 થી 10, 10 થી 20, ए रीते 60 થી 70 સુધી। विद्यार्थी संख्या जेने अपने एफ आई कही है आवृत्ति 3, 5, 12, 16, 11, 5 અને 4। એફ આઈ નો સરવાળો એટલે કે સિગ્મા એફ આઈ ઇઝ ઇક્વલ ટુ એન, આપણા 56 મળશે સરવાળો કરીશું એટલે। હવે મિત્રો, જ્યારે આપણે માહિતી વર્ગીકૃત સતત આપેલી હોય તો આપણે એક્સ આઈ નો મતલબ શું, મધ્ય કિંમત, જે તે વર્ગની મધ્ય કિંમત, આપણે દરેક વર્ગની મધ્ય કિંમત કાઢીશું જેને આપણે એક્સ આઈ કહીએ છીએ। તો એક્સ આઈ મધ્ય કિંમત એટલે પ્રથમ વર્ગ 0, 10 છે તો 0 વત્તા 10 ભાગ્યા 2 મળશે 5। ત્યારબાદ 10 ને 20 નો વર્ગ છે તો 10 વત્તા 20 ભાગ્યા 2 15। એ જ રીતે 20 થી 30 છે તો 20 વત્તા 30 ભાગ્યા 2 25। આ રીતે બાકીનો વર્ગો શોધીશું આપણે છેલ્લે 60 થી 70, 60 + 70 ભાગ્યા 2 મળશે આપણને 65। આ રીતે આપણને એક્સઆઈ મળી ગયા। એક્સઆઈ એટલે જે તે વર્ગની મધ્ય કિંમત મળી ગઈ। હવે જો મારે સીધી રીતે જવું છે તો સૂત્ર આપણું એફઆઈ એક્સની જરૂર પડશે, એફ આઈ ગુણ્યા એક્સઆઈ, તો 3 × 5 = 15, 5 × 15 = 75, 12 × 25 = 300, 16 × 35 = 560, 11 × 45 = 495, 5 × 55 = 275, 4 × 65 = 260। એનો સરવાળો કરીશું એટલે કે સિગ્મા એફ આઈ એક્સઆઈ મળશે આપણને 1980। મિત્રો, આપણે આજે એફ આઈ એક્સઆઈ કર્યું છે એને આપણે અગાઉ શીખી ગયા હતા કે પેલા કેલ્ક્યુલેટરમાં જીટીની પદ્ધતિએ, તો આપણે એકવાર ફરીથી પદ્ધતિ રિવિઝન કરી લઈએ આપણે। તો શરૂ કરીએ આપણે 3 × 5, તો 3 × 5 = 15 લખી દઈશું 15, 5 × 15, 5 × 15 = 75, એ જ રીતે 12 × 25, 12 × 25 મળશે 300, પછી 16 × 35, 16 × 35 મળશે આપણને 560, એ જ રીતે 11 × 45, 11 × 45 મળશે આપણને 495, 5 × 55, 5 × 55 મળશે આપણને 275, 4 × 65, 4 × 65 મળશે આપણને 260। સરવાળો કરો છે તો ગ્રાન્ડ ટોટલ જીટી લખેલું છે, બટન દબાવીશું આપણે તો ગ્રાન્ડ ટોટલ જીટી મળશે 1980। મિત્રો, જ્યારે પણ આપણે એફ આઈ એક્સ આઈ કરવું હોય કે એફ આઈ ડી આઈ કરવું હોય તો આપણે આ રીતે જઈશું, બરાબર। હવે પછીના દાખલામાં આપણે હવે આ રીતે જવાનું રહેશે। તો સૂત્ર મૂકી દઈએ આપણે, સીધી રીતે મધ્યક શોધવો છે તો મધ્યક એક્સપાર ઇઝ ઇક્વલ ટુ સૂત્ર સિગ્મા એફ આઈ એક્સ આઈ અપોન એન, સિગ્મા એફ આઈ એક્સ આઈ શોધેલા છે 1980, એન છે આપણે 56, તો મળશે આપણને 35.357 એટલે કે 35.36 ગુણ। મિત્રો, વાજ દાખલા આપણે ટૂંકી પદ્ધતિ ગણો હોય તો આપણું સૂત્ર છે એક્સપાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફ આઈ ડી એ અપોન એન ઇન ટુ સી, જે વર્ગ લંબાઈ કોમન કાઢી હોય। તો હવે એફ આઈ ડી એની પદ્ધતિ જવું છે તો આપણે આગળ ખાના પાડીશું હવે, તો ખાનો પાડી દઈએ આપણે ડીઆઈ નું, કે એફ આઈ આપણી પાસે છે તો પછી આપણે આ એક્સ એફ આઈ એક્સની જરૂર પડશે નહીં, તો એફ આઈ એક્સ શોધેલા છે આપણે। ડીઆઈ નું ખાનું પાડીએ, ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ માઇનસ એ
હવે એ આપણે કયા ધારીએ છે તો xi માંથી કોઈ પણ મધ્યક કોઈ પણ કિંમત ધારી શકીએ છે આપણે અગાઉ શીખી ગયા છે કે ધારોને હંમેશા કઈ સૌથી નાની સંખ્યા ધારવાથી આપણો ડીઆઈ ક્યારે માઇનસ આવશે નહીં સૌથી નાની પાંચ છે તો એ બરાબર પાંચ ધારી લીધા આપણે તો બધા વચ્ચે વર્ગ લંબાઈ કોમન કેટલી છે બધા વચ્ચે દસ દસ નો ડિફરન્સ છે બરાબર તો આપણે વર્ગ લંબાઈ સી ઇઝ ઇક્વલ ટુ દસ ગણી લઈએ આપણે તો સી ઇઝ ઇક્વલ ટુ દસ મૂક્યા એ આપણા પાંચ છે તો ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ મતલબ પાંચ માઇનસ પાંચ ભાગ્યા દસ ઝીરો એક્સઆઈ પંદર છે તો પંદર માઇનસ પાંચ ભાગ્યા દસ એ પંદર માઇનસ પાંચ દસ દસ ભાગ્યા દસ એક એ રીતે બાકીનો શોધીશું પચીસ માઇનસ પાંચ એટલે કે વીસ વીસ ભાગ્યા દસ બે પાંત્રીસ માઇનસ પાંચ ત્રીસ ત્રીસ ભાગ્યા દસ ત્રણ પિસ્તાલીસ માઇનસ પાંચ ચાલીસ ભાગ્યા દસ ચાર પંચાવન માઇનસ પાંચ પચાસ ભાગ્યા દસ પાંચ પાસઠ માઇનસ પાંચ સાઠ ભાગ્યા દસ છ ખાનો પાડ્યું છે એફઆઈ ડીઆઈ તો એફઆઈ અહીંયા છે ડીઆઈ આપણે અહીંયા છે ત્રણ ગુણ્યા ઝીરો ઝીરો પાંચ ગુણ્યા એક પાંચ બાર ગુણ્યા બે ચોવીસ સોળ ગુણ્યા ત્રણ અડતાલીસ અગિયાર ગુણ્યા ચાર ચુમ્માલીસ પાંચ ગુણ્યા પાંચ પચીસ ચાર છ ચોવીસ સરવાળો કરીશું તો મળશે આપણને એકસો ને સિત્તેર અથવા પેલી આપણે અગળ સુધી શીખ્યા છે એ રીતે ગણીશું જીટીની પદ્ધતિએ ગ્રાન્ડ ટોટલ તો પણ જવાબ આપણો આટલો આવશે ત્યારબાદ આપણે હવે સૂત્રો મૂકી દઈએ તો ટૂંકી રીતે મધ્યક શોધવો છે એક્સપાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફઆઈડી અપોન એન ઇન્ટુ સી એક્સપાર એ આપણે ધારેલા હતા પાંચ ધારેલો મધ્યક એ છે આપણા સિગ્મા એફઆઈડી ઉપર શોધી આપણે એકસો સિત્તેર એન છે છપ્પન સી છે આપણા દસ તો પાંચ પ્લસ એકસો સિત્તેર ગુણ્યા દસ સત્તરસો ભાગ્યા છપ્પન મળશે આપણને ત્રીસ પોઈન્ટ ત્રણસો સત્તાવન ત્રીસ વત્તા પાંચ પાંત્રીસ પોઈન્ટ ત્રણસો સત્તાવન ઇઝ ઇક્વલ ટુ પાંત્રીસ પોઈન્ટ છત્રીસ ગુણ તો મિત્રો બંને પદ્ધતિ આપણો જવાબ કયો આવશે સરખો જ તો હવે બીજા આપણે દાખલાની પ્રેક્ટિસ કરીએ દાખલા નંબર પાંચમો એક મોબાઈલ ધારકના નોંધાયેલા સિત્તેર કોલની વાતચીતમાં સમયની માહિતી નીચે પ્રમાણે મળે છે તેનો મધ્યક શોધો સિત્તેર કોલ છે આપણે એન બનશે સિત્તેર વાતચીતનો સમય આપણે મિનિટમાં આપેલો છે માહિતી આપી ચારથી ઓછી આઠથી ઓછી બારથી ઓછી સોળથી ઓછી વીસથી ઓછી એટલે અહીં આપણને થી ઓછું વિતરણ આપેલું છે મિત્રો કોલની સંખ્યા આપી છે વીસ બેતાલીસ સત્તાવન પાસઠ અને સિત્તેર તો મિત્રો જ્યારે થી ઓછું વિતરણ આપેલું હોય તો પહેલું કામ બધા વચ્ચે ડિફરન્સ ચેક કરી લો ચાર આઠ બાર સોળ વીસ એટલે ચાર ચારનો ગેપ છે મતલબ દરેક વર્ગ ચાર ચારનો છે આપણો તો ચારથી ઓછી તો ચારથી ઓછી દરેક વચ્ચે ચારનો ડિફરન્સ છે તો ચાર માઇનસ ચાર એટલે પહેલો વર્ગ આપણો કયો હશે ઝીરોથી ચારનો હશે તેથી ઓછું વિતરણ હોય તો શરૂઆત કરવાની શરૂઆતથી આપણો એક વર્ગ શરૂઆતમાં હશે એક વર્ગ ક્યાં હશે શરૂઆતમાં તો બધા વચ્ચે ડિફરન્સ ચારનો છે આપણો પ્રથમ વર્ગ કયો બનશે તો ચારથી ઓછા બધા વચ્ચે ચારનો ગેપ છે તો ચાર માઇનસ ચાર એટલે આપણો પહેલો વર્ગ સ્ટાર્ટ થશે ઝીરોથી એ પહેલો વર્ગ ઝીરોથી ચાર પછી ઓછું વિતરણ હોવાથી એફઆઈ કઈ રીતે મળશે આપણને તફાવતથી આપણને એફઆઈ મળશે એટલે તમને સંખ્યા જે આપી છે થી ઓછું વિતરણ છે એટલે અહીંયા આપણને સીએફઆઈ આપેલી છે સંચય આવૃત્તિ આપણને આપેલી છે તો શીખવા માટે શીખી આપણે આ રીતે કે ઝીરો ચાર આઠ બાર સોળ અને વીસ જે ચારથી ઓછા એટલે ચારથી ઓછા આપણને કુલ વીસ આવૃત્તિ આપેલી છે પછી આપેલું છે આઠથી ઓછા આઠથી ઓછા એટલે ક્યાં સુધી ઝીરો સુધી કુલ આપણા બેતાલીસ છે તો મારે ચારથી આઠની વચ્ચે શોધવા હોય તો બેતાલીસ માઇનસ વીસ મળશે મને બાવીસ એ જ રીતે બારથી ઓછા કુલ આપે સત્તાવન હવે આઠથી બારની વચ્ચે કેટલા છે તો સત્તાવન માઇનસ બેતાલીસ મળશે આપણને પંદર ટૂંકમાં કહીએ તો થી ઓછી માહિતી થી ઓછું વિતરણ આપણને આપેલું હોય તો પ્રથમ વર્ગ શરૂઆતમાં શોધ્યા પછી બધા વચ્ચે આપણે શું લેવાનો ડિફરન્સ લેવાનો થશે એટલે આપણને એફઆઈ મળી જશે તો રકમ બનાવીશું આપણે હવે પહેલાં મૂકીશું વાતચીતનો સમય મિનિટમાં એટલે આપણો પહેલો વર્ગ બનશે ઝીરોથી ચાર પછી ચારથી આઠ આઠથી બાર બારથી સોળ સોળથી વીસ કોલની સંખ્યા એફઆઈ આપણે લઈશું તફાવતથી તો તફાવત દેખી લઈએ આપણે તો પહેલાં માટે આવશે ચાલીસ ચારથી ઓછા વીસ છે એ પહેલામાં વીસ પછી બેતાલીસ માઇનસ વીસ બાવીસ સત્તાવન માઇનસ બેતાલીસ પંદર પાસઠ માઇનસ સત્તાવન આઠ સિત્તેર માઇનસ પાસઠ પાંચ લખી દઈએ આપણે બેતાલીસ માઇનસ વીસ
बीस, सत्तावन माइनस बेतालीस पंदर, पांसठ माइनस सत्तावन आठ, सित्तेर माइनस पांसठ पांच, अहीं तो पहला में वीस है तो एफ आई लखी दईसू आप वीस बीस पंदर आठ पांच लखी दी रकम में आप एफ आई वीस बार पंदर आठ अने पांच सिग्मा एफ आई एन आप मैं सित्तेर। हम सीधी रीते जवुं तो मध्य किंमत अपनी एक्स आई मैं मध्य किंमत तो जीरो वत्ता चार भाग्या बे, बे चार प्लस आठ भाग्या बे छ, इज रीते आठ वत्ता बार वीस भाग्या बे दस, बार वत्ता सोल अठाईस भाग्या बे चौदह, सोल वत्ता वीस छत्रीस भाग्या बे अठार, आ रीते मैं अपन एक्स आई मिली गया। खानु पाड़ी दीशू आप एफ आई एक्स आई नो तो एफ आई एक्स आई खानु पाड़ी दी आप तो सीधी रीते जवुं होय तो एफ आई एक्स आई वीस गुणिया बे चालीस, बावीस गुणिया छ एक सौ बत्तीस, पंदर गुणिया दस एक सौ पचास, आठ गुणिया चौदह एक सौ बार, पांच गुणिया अठार नेव, सरवाळो करीशुं तो मळशे आपणने पांच सौ चौबीस, ए मळशे सिग्मा एफ आई एक्स आई। एटले जो टूंकी रीते मध्यक शोधवो छे, सीधी रीते मध्यक शोधवो छे आपणो, तो सूत्र आपणो मध्यक एक्स पर इज इक्वल टू सिग्मा एफ आई एक्स आई अपॉन एन, एटले के पांच सौ चालीस, एन छे आपणा सित्तेर, तो पांच सौ चालीस भाग्य सित्तेर करशो तो मध्यक मळशे आपणने सात पॉइंट ओगण पचास मिनिट। हा मित्रों, आज दाखल टूंकी रीत गणो हो तो ये प्रेक्टिस् कर ली टूंकी रीत में। मित्रों, दाखला में जरा कीधु स्पष्ट शब्द टूंकी रीत उपयोग करव तो आप आ रीते जाइए बराबर, बाकी तमने जो फावे पद्धति दाखिल गणी सको। हमारे एफ आई डीआई पद्धति जो है तो खाणों पाड़ दईस हूँ डीआई नो, डीआई इज इक्वल एक्स आई माइनस ए, एट कई अपने धारेलो मध्य शोधी लेना है बे, तो धारी लैसू आप बे, सी एट वर्ग लंबाई जी कही तो बदा वे डिफरन्स के लिए चार चार ना गेप है तो मूक दीदा सी आप चार, तो हमें डीआई मैं एक्स आई माइनस ए, एक्स आई आप अँ तो पहला बे माइनस बे भाग्या चार जीरो, छ माइनस बे चार, चार भाग्या चार एक, दस माइनस बे आठ, आठ भाग्या चार बे, चौदह माइनस बे बार भाग्या चार त्रण, अठार माइनस बे सोल भाग्या चार चार। मित्रों, जयरे वर्ग लंबाई सामन हे तो हमेशा आप जवाब आ रीते जा जीरो एक बे त्रण चार ए रीते जाए हमेशा, એટલે આવું ઘડી ઘડી નહીં કરો તો પણ ચાલશે, પણ ખાસ ધ્યાન રાખજો આવો જવાબ લાઈન સર ક્યારે આવશે કે જ્યારે વર્ડ લંબાઈ સમાન હશે તો જ, નહીંતર જીરો એક બે ત્રણ ચાર લાઈન સર આવવું જરૂરી છે નહીં। ખાનો પાડી દઈએ એફઆઈ ડીઆઈ નું આપણે, તો હવે એફઆઈ ગુણ્યા ડીઆઈ, વીસ ગુણ્યા ઝીરો ઝીરો, બાવીસ ગુણ્યા એક બાવીસ, પંદર ગુણ્યા બે ત્રીસ, આઠ ગુણ્યા ત્રણ ચોવીસ, પાંચ ગુણ્યા ચાર વીસ, સરવાળો કરશો એટલે મળશે આપણને છન્નું। સૂત્ર મૂકી દઈએ આપણે હવે તો ટૂંકી રીતે મધ્ય એક્સપાર ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર આપણું એક્સપાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફઆઈડીઆઈ અપોન એન ઇન્ટુ સી, એ આપણે ધારેલો મધ્ય ધારે તો આપણે બે ધારેલા છે તો મૂકી દઈશું બે પ્લસ સિગ્મા એફઆઈડીઆઈ સુધી આપણે છન્નું, એન છે આપણા સિત્તેર ગુણ્યા સી આપણા કોમન ડિફરન્સ જે ચાર લીધો છે આપણે બધા વચ્ચે ચાર ચારનો ગેપ છે વર્ગ લંબાઈ આપણી ચાર, બેના બે છન્નું ગુણ્યા ચાર ત્રણસો ચોર્યાસી ભાગ્યા સિત્તેર એટલે બેના બે, આના ભાગીશું એટલે મળશે પાંચ પોઈન્ટ ઓગણપચાસ, સરવાળો કરશો એટલે મળશે સાત પોઈન્ટ ઓગણપચાસ। મિત્રો, દેખી શકીએ છીએ કે આપણે સીધી રીતે કે પછી ટૂંકી રીતે બંને પદ્ધતિ આપણો જવાબ કયો આવે છે, સરખો જ આવે છે। તો મિત્રો, આ રીતે આપણે મધ્યક શોધવાની ત્રીજી પદ્ધતિ પણ પૂરી કરીએ છીએ, એટલે કે જ્યારે માહિતી વર્ગીકૃત અને સતત આપેલી હોય તો આપણે આ રીતનો ઉપયોગ કરી શકીએ છીએ, બેમાંથી કોઈ એક જ, કાં તો એફઆઈ એક્સઆઈ પદ્ધતિ કાં તો એફઆઈ ડીઆઈ રીતે। મિત્રો, બંને રીતે જવાબ સરખો જ આવશે, તમને જે પદ્ધતિ સરળ લાગે એ રીતે દાખલા ગણી શકો છો। તો મિત્રો, હવે મળીશું આપણે મારા પછીના વિડીયોમાં, જેમાં આપણે મિસ્ટર મધ્યક સૂત્ર શીખીશું, તમને આ રીતમાં જે આજે શીખ્યા છે એ રીતમાં ત્રણ પોઈન્ટ એકમાં દાખલા નંબર છ સાત, ઉદાહરણ નંબર સાત આઠ નવ તમે જાતે ગણી શકો છો। તો મિત્રો, હવે મળીશું મારા પછીના વિડીયોમાં, ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ, પ્રેક્ટિસ કરતા રહેજો, ડિફિકલ્ટી પૂછતા રહેજો અને વિડીયોને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં।